जय स्वामीनारायण विद्यार्थी मित्रों, हूँ दर्शना बागोगी ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत करूँ छूँ। આપણે ધોરણ 11 કોમર્સના વિષય એમાં એસએસસી એમાં બીજા વિભાગમાં આપણે છઠ્ઠું યુનિટ છે વિજ્ઞાપન પત્ર એનો અભ્યાસ કરીએ છીએ। તો હવે વિજ્ઞાપન પત્ર છે તો એમાં અલગ અલગ આપણે વિજ્ઞાપન પત્ર છે તો એમાં સમાવેશ બાબતો છે તો એનો પણ આપણે અભ્યાસ કર્યો કે એમાં જે ગેરરજૂઆત છે, દીવાની જવાબદારી, ફોજદારી જવાબદારી, તો એનો પણ અભ્યાસ કર્યો। હવે આપણે લઘુત્તમ વર્ણો છે એ શું છે, લઘુત્તમ વર્ણો કોને કહેવાય એનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે। તો હવે શરૂઆત કરીએ કે લઘુત્તમ વર્ણો શું છે। તો કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર જાહેર જનતા દ્વારા ખરીદે। હવે જોઈએ કે લઘુત્તમ વર્ણો શું છે કે એક તો કંપની પોતાનું જે રોજબરોજનો વહીવટ છે વ્યવસ્થિત ચાલી શકે તો એ માટે થઈ અને કંપનીને જે મૂડી છે એની જરૂરિયાત ઊભી થાય છે, એટલે કે જે એનું જે ભરણું છે લઘુત્તમ ભરણું કે જે મિનિમમ સબસ્ક્રિપ્શન છે જરૂરી છે, તે કંપની છે એને પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે। એટલે કંપની છે તો એની યોજના મુજબ એનો વ્યવસ્થિત ધંધો શરૂ થાય અથવા તો રોજબરોજનો વહીવટ છે એ વ્યવસ્થિત ચાલે તો એ માટે થઈ અને ઓછામાં ઓછી રકમના શેર જાહેર જનતા દ્વારા ખરીદવાના। શેર કેવા પણ ઓછામાં ઓછી રકમ, ઓછામાં ઓછી રકમ એટલે કે ઓછામાં ઓછી રકમના શેર છે એ જાહેર જનતા દ્વારા ખરીદી અને એને શું કહેવામાં આવે છે, લઘુત્તમ વર્ણો કહેવામાં આવે છે। એટલે કે કંપનીને પોતાનો જે ધંધો છે એ શરૂ કરી શકે એ માટે ઓછામાં ઓછી રકમના શેર છે કે જે જાહેર જનતા દ્વારા ખરીદવામાં આવે છે, માનો કે ઇક્વિટી શેર હોય ₹10 એ, તો આવી રીતે એક શેર છે એની કિંમત ₹10 છે, પણ દરેક શેર હોલ્ડર છે એ પોતે એની જે કોઈ અનુકૂળતા હોય એ પ્રમાણે એને શેર છે ખરીદી લીધેલા હોય છે, એટલે આપણે એને શેર હોલ્ડર કહીએ છીએ। તો એવી રીતે ઓછામાં ઓછી રકમના શેર છે કે જે જાહેર જનતા દ્વારા ખરીદવામાં આવે છે તો એને આપણે શું કહીએ, લઘુત્તમ વર્ણો કહીએ છીએ। કંપનીની ધારામાં હવે જોઈએ કે કંપની ધારામાં લઘુત્તમ વર્ણાની રકમ કેટલી હોવી જોઈએ તે અંગે કોઈ ઉલ્લેખ નથી। હવે કંપની ધારામાં કોઈ એવો ઉલ્લેખ નથી કે લઘુત્તમ વર્ણામાં આટલી જ રકમ હોવી જોઈએ એવો કોઈ ઉલ્લેખ જ નથી, એટલે કે કંપની ધારામાં લઘુત્તમ વર્ણામાં કેટલી રકમ હોય કેટલી રકમ જોઈએ એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। આગળ લઘુત્તમ વર્ણાની રકમ કંપનીના જે સંચાલકો હોય છે એક તો સંચાલકો પછી નિષ્ણાંતો, તો આ બધા છે એના માર્ગદર્શન કે એના જે કોઈ સંચાલકીય નિર્ણયો હોય છે જે નિષ્ણાંતો હોય છે તો એ દરેક જે હોય એ પ્રમાણે આપણે જે લઘુત્તમ વર્ણો કેટલું હોય તો એ નક્કી કરી શકાય। એટલે કે કંપનીના સંચાલકો છે, નિષ્ણાંતો છે અને બધા ભેગા મળી અને નક્કી કરતા હોય છે, તો નક્કી કોણ કરે છે, સંચાલકો છે પછી નિષ્ણાંતો છે એ મળી અને નક્કી કરે છે। તો આ રીતે જે આપણે કહીએ કે લઘુત્તમ વર્ણો છે એ કેટલી રકમ હોવી જોઈએ લઘુત્તમ વર્ણાની એવું કંપની ધારામાં હોય એની જોગવાઈ છે જ નહીં। વિજ્ઞાપન પત્રમાં જણાવેલ વર્ણો છે એ ન મળે તો કંપની દ્વારા શેર ફાળવણી થઈ શકે નહીં। હવે જોઈએ કે વિજ્ઞાપન પત્ર છે તો એમાં જે કોઈ શેર ફાળવણી કરવાની હોય પણ એ પહેલાં શું હોય કે લઘુત્તમ વર્ણો મળવું જરૂરી છે, એટલે કે જો લઘુત્તમ વર્ણો ન મળે તો કંપની છે એ શેર ફાળવી શકે નહીં, એટલે કે કંપની પોતાના શેર કોઈ શેર હોલ્ડરને આપી જ ન શકે, કારણ કે જે મિનિમમ સબસ્ક્રિપ્શન છે અથવા તો લઘુત્તમ ભરણું છે એ ભરાયેલું હોય નહીં, તો એટલે કે લઘુત્તમ ભરણું છે એ ભરાવ ફરજિયાત છે। હવે જોઈએ કે લઘુત્તમ ભરણાનું મહત્વ શું છે એ અભ્યાસ કરીએ, આપણે અર્થ જોયો હવે લઘુત્તમ ભરણાનું જે મહત્વ છે એનો અભ્યાસ કરીએ। રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે હવે લઘુત્તમ ભરણું છે એ લઘુત્તમ ભરણું મળે પછી કંપની શેર ફાળવણી કરે, તો શેર ફાળવણી કરે એટલે શેર હોલ્ડરોને શેર્સ બધા અલગ અલગ મળતા હોય ને, તો એ શેર છે એ મળે છે, એટલે કે શેર હોલ્ડરના હિતનું શું કરે છે, રક્ષણ કરે છે, એટલે કે રક્ષણ કરવા માટે કંપની ધારામાં શું કે લઘુત્તમ ભરણાની જોગવાઈ થઈ છે, જેથી કરીને દરેક કંપની શેર ફાળવણી કરી શકે, શેર હોલ્ડર્સ છે તો એ શેર ધારક બની અને ટૂંકમાં શેર છે એ પોતે એના પાસે એના માલિકી હકશે ધરાવી શકે, ક્યારે જ્યારે લઘુત્તમ ભરણું ભરાય ત્યારે, તો એ જરૂરી છે, એટલે કે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવી છે। લઘુત્તમ ભરણાની રકમ મળી હોય તો જ શેર કે અન્ય જામીનગીરીઓની વહેંચણી કરી શકાય છે, એટલે કે લઘુત્તમ ભરણાની રકમ જો મળે તો જ કોઈ પણ જામીનગીરી છે શેર છે એની વહેંચણી કરી શકાય, એટલે કે લઘુત્તમ ભરણ
કંપની શેર ફાળવી શકે તો કંપની જામીનગીરી છે, શેર છે, માનો કે કોઈ પણ બોન્ડ છે, ડિબેન્ચર છે, કાંઈ પણ હોય તો એની ફાળવણી ક્યારે કરી શકીએ? જ્યારે લઘુત્તમ પરપોટ ભરાય ત્યારે. કેટલાક અપ્રામાણિક કે બિન અનુભવી સંચાલકો કંપનીની સ્થાપના અપૂરતી મૂડી કરે છે. હવે જોઈએ કે જે મૂડી છે એ કેવી ફરજિયાત છે અને જરૂરી છે. માનો કે જેટલી મૂડી કંપની છે એ બહાર પાડે છે તો જેટલી કંપની પાસે મૂડી હોય તો એ કેવી પૂરતી મૂડી હોવી જોઈએ અને પછી કંપની પોતાનો બિઝનેસ છે શરૂ કરી શકે. માનો કે કંપની છે એ પાસે પૂરતી મૂડી જ ન હોય, એટલે કે ઘણી વખત કોઈ અપ્રામાણિક હોય અથવા તો એવા હોય કે જે કંપની છે તો એ સંચાલકો બહુ અનુભવી ન હોય અથવા તો બિન અનુભવી હોય તો એ શું કરે કે પૂરતી મૂડી ન હોય છતાં પણ એનો ધંધો શરૂ રાખે છે, એટલે કે એવું અપૂરતી મૂડી છે. એટલે ટૂંકમાં કહેવાય ને કે મૂડીની અછત જોવા મળે, અપૂરતી મૂડી હોય છતાં પણ પોતાનો જે આ કંપની ધારામાં જે લઘુત્તમ ભરણાની જોગવાઈનું પણ પાલન ન કરે. તો આવી રીતે એ કંપની છે તો એની જે શરૂઆત છે એટલે કે ધંધાની શરૂઆત અપૂરતી મૂડીથી કરતા હોય છે, જેના કારણે ધંધો વ્યવસ્થિત ચલાવી શકાય નહીં. હવે આપણે જોઈએ ને કે જે મૂડી છે તો કેવું ધંધાનું ચાલન બળ છે કે એના દ્વારા જ કંઈ પણ ખરીદી છે, વેચાણ છે, ઘણા બધા કાર્યો, પણ મૂડી છે કાર્યશીલ મૂડી છે. કંપની છે તો એમાં અનામત મૂડી છે, મૂડી અનામત ઘણા બધા ટૂંકમાં અલગ અલગ રીતે જોવા મળે છે. કંપની છે મૂડીનું રોકાણ પણ કરે છે પણ એની એની તરલતા છે મૂડીની જરૂરી છે, કે કંપની છે તો એ પૂરતી મૂડીથી ધંધો શરૂ કરી શકે. પણ ઘણી વખત અપ્રામાણિક હોય, બિન અનુભવી કે એવા કોઈ ને કારણોસર શું અપૂરતી મૂડીથી ધંધો શરૂ કરે પણ એ શું છે કે વ્યવસ્થિત ચાલતો નથી, એટલે કે અવ્યવસ્થિત છે. વ્યવસ્થિત એનો ધંધો છે એ ચાલવો જોઈએ પણ અપૂરતી મૂડી છે તો એથી જે ધંધો વ્યવસ્થિત ચાલતો નથી, એટલે કે પ્રામાણિક નથી, બિનઅનુભવી છે, તો એને લીધે શું થાય છે કે એની અપૂરતી મૂડી હોય છે. અને આવા ઘણા બધા કારણોસરના ઘણા બધા એવા પ્રશ્નો સર્જાય છે અને વ્યવસ્થિત ધંધો ચાલી શકતો નથી. આ રીતે અપૂરતી મૂડીથી કરે જેના કારણે ધંધો છે વ્યવસ્થિત ચલાવી શકાય નહીં અને તેમાં રોકનાર હોય છે કે જે જાહેર જનતા. પ્રમાણે રકમ છે પરત, એટલે કે પછી આપણને જે સેબીએ કીધી હોય એની ગાઈડલાઈન છે
એ નિર્દેશ પ્રમાણે છે પરત કરવી પડે છે આ જો એ નિર્દેશ પ્રમાણે પરત કરવાની અને તો આ નિયમનું ઉલ્લંઘન છે કરવામાં આવે ઘણી વખત એવું હોય કે આપણે એવું કીધું કે 30 દિવસમાં અથવા તો સેબીની ગાઈડલાઈન પ્રમાણે અથવા તો જે સેબીએ જણાવેલ દિવસો છે તો એટલા સમયગાળામાં પરત કરવું અને કદાચ જો આવું ન કરે એટલે કે એના નિયમનો ભંગ કરે એટલે કે જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો જવાબદાર જેટલા અધિકારીઓ એ બધા દંડને પાત્ર એટલે કે જો ઇન કેસ આવું બને તો જેટલા અધિકારીઓ એ માટે જવાબદાર છે એ બધાને શું થાય છે દંડ છે એ થાય છે એટલે કે દંડને પાત્ર બને છે આમ જ્યારે શેરની ફાળવણી કરવામાં આવે ત્યારે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી પડે એટલે કે જ્યારે જાહેર જનતા છે શેર ખરીદે છે તો એ શું કરવું પડે તો કે શેર છે એની નોંધણી કરાવવી પડે છે એટલે કે દરેક કંપની જ્યારે શેર છે એ બહાર પાડે ત્યારે શેરની ફાળવણી કરે ત્યારે ફરજિયાત એમાં શેરની નોંધણી છે થતી હોય છે એટલે કે નોંધણી કરાવવી ફરજિયાત છે હવે જોઈએ કે લઘુત્તમ ભરણું ન ભરાય તો એની કઈ કઈ અસરો થાય છે તો એક તો જે લઘુત્તમ ભરણું છે એ ન ભરાય તો એની થોડીક દુકાન કહેવાય ને કે અસરો થાય છે આમ તો જરૂરી જોઈએ તો લઘુત્તમ ભરણું ભરવું કેવું ફરજિયાત છે કે ફરજિયાત પણ એ લઘુત્તમ ભરણું ભરાવવું જોઈએ ન ભરાય તોની વાત છે કે જો કંપની પાસે લઘુત્તમ ભરણા જેટલી અરજી ન આવે તો પહેલું એક તો કંપની શેરનો ફાળવી શકે અગાઉ આપણે જોયું ને એમ કે ન અરજી આવે એટલી તો કંપની શેરની ફાળવણી કરી શકતી નથી એટલે કે લઘુત્તમ ભરણાની રકમ પૂરતી ન આવે તો કંપની લઘુત્તમ ભરણા જેટલી રકમ છે એ મળવી જોઈએ પણ ઇન કેસ લઘુત્તમ ભરણું ન ભરાય તો કંપની છે એ પોતાના શેર હવે એમાં ઇક્વિટી શેર હોય પ્રાથમિક શેર હોય કોઈ પણ કંપની શેરની એટલે કે કંપની પોતાની જામીનગીરી છે એની ફાળવણી કરી શકતી નથી એટલે કે જે અરજદારો હોય છે જે શેર હોલ્ડર્સ હોય છે એને સર્ટિફિકેટનું આપી શકે એટલે કે ટૂંકમાં શેર છે એને અલોટ કરી શકતી નથી એટલે કે શેર છે એ કોઈ અરજદારોને ફાળવી શકતી નથી કારણ કે એમાં જવાબદાર શું છે લઘુત્તમ ભરણું હવે લઘુત્તમ ભરણું ન ભરાય હોય તો કંપની પોતાની શેર છે એ પણ ફાળવી શકે નહીં એટલે કે શેર ફાળવણી ક્યારે કરી શકાય જ્યારે ફરજિયાત પણ લઘુત્તમ ભરણું ભરાય હોય તો બીજું જોઈએ અરજદારોને સેબીએ જણાવેલ નિર્દેશાનુસાર રકમ પરત કરવી પડે પછી હવે જોઈએ કે અરજદારો શેરની ફાળવણી તો કરી નથી શકવાના એટલે કે જાહેર જનતાએ શેરમાં જે કંપનીમાં જે નાણાં રોક્યા છે તો એ નાણાં ખરેખર છે પછી તો કંપની ઉપયોગ ન કરી શકે એટલે કે જાહેર જનતાના રકમ એટલે કે અરજદારો છે આપણે એ બધાને અરજદારો કહી શકીએ કારણ કે એ શેર ખરીદી માટે એણે અરજી કરેલી છે તો અરજદારોને રકમ શું કરવી પડે પરત એટલે એને પાછી આપવી પડે કોણા તો કે સેબીએ જણાવેલા નિર્દેશાનુસાર એટલે કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે સેબી છે તો એના એની ગાઈડલાઈન પ્રમાણે માનો કે અગાઉ કીધું કે 30 દિવસમાં અથવા તો સેબીએ જે કીધું હોય કે જેટલો સમયગાળો આપ્યો હોય અથવા તો સેબી કે એ પ્રમાણે અરજદારોને રકમ પરત કરવી પડે એટલે કે ફાળવણી ન થઈ જાય અને પછી રકમ પરત કરી દેવાની પછી જાહેર કંપની આ જોગવાઈનો ભંગ કરે તો જવાબદાર અધિકારીઓ દંડને પાત્ર બને છે હવે જે અધિકારીઓ હોય છે અધિકારીઓ કે જે કોઈ કંપની છે એમાં નિર્ણયો લેતા હોય છે એમાં કે એની મુખ્ય તો સંચાલકો હોય છે નિષ્ણાંતો હોય છે તો એ અધિકારીઓ છે કે જે જે અધિકારીઓ એ જવાબદાર છે એ બધાને શું થાય છે દંડ થાય છે એની જે પેનલ્ટી હોય છે એને લાગુ પડે છે અધિકારીઓ બધા જવાબદાર પણ કેમ આ ખાસ કરીને જાહેર કંપનીમાં એટલે કે જાહેર કંપની છે તો એમાં અધિકારીઓ છે દંડને પાત્ર બને છે અને એક અધિકારીઓ છે એ જોગવાઈ ફરજિયાત પણે એને પાલન કરવું પડે અને જો ન કરે તો એ બધા શું તો કે દંડને પાત્ર બને છે તો આ રીતે આપણે ત્રણેય છે કે એની અસરો શું છે કે લઘુત્તમ ભરણું ન ભરાય તો એની અસરો છે એટલે
એટલે કે લઘુત્તમ ભરણ ફરજિયાત છે, ન ભરાય તો આવી અસરો થઈ શકે કે કંપની પોતાના શેર છે એની ફાળવણી ન કરી શકે, અરજદારની રકમ છે પરત કરવી પડે સેબીની ગાઈડલાઈન મુજબ, અને જે અધિકારીઓ આ બધું જોગવાઈ છે એની પાલન ન કરે અથવા તો જાહેર કંપનીમાં જે કોઈ અધિકારીઓ છે એ ભંગ કરે છે જોગવાઈ ન તો એને શું થાય છે, દંડ થઈ શકે છે. તો આટલી આટલી જે લઘુત્તમ ભરણો છે એની અસરો છે. આપણે અભ્યાસ કરીએ લઘુત્તમ ભરણ એટલે શું, એનો અર્થ, લઘુત્તમ ભરણાનું મહત્વ, અને લઘુત્તમ ભરણ ન ભરાય તો એની અલગ અલગ અસર. તો અહીંયા જે લઘુત્તમ ભરણ છે એનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો લેક્ચરમાં અટકું રાખીએ અને હવે પછીનું છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.